હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિટ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જોવો છે 101મો પ્રશ્ન. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં થયો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં થયો હતો તો ક્યાં થયો હતો? તો ટંકારા મુકામે. ક્યાં થયો હતો ભાઈ? ટંકારા મુકામે. હવે આ ટંકારા ક્યાં આવેલું છે? તો મોરબીમાં આવેલું છે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા ખાતે થયો હતો. ભાઈ, ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંકને ક્યાંક જોવા મળે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાત, એમાંય મોરબી અને એમાંય ટંકારા, ખાસ યાદ રાખજો. સ્વામી દયાનંદનું બાળપણનું નામ. ભાઈ, સ્વામી દયાનંદનું, દયાનંદ સરસ્વતીજીનું બાળપણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું ભાઈ મૂળશંકર. શું નામ છે એમનું બચપણનું નામ? ભાઈ, બાળપણનું નામ મૂળશંકર એમનું બાળપણનું નામ છે. સ્વામી દયાનંદનું બાળપણનું નામ શું છે? ભાઈ, મૂળશંકર છે. આર્ય સમાજની સ્થાપના. મિત્રો, આર્ય સમાજની સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી? તો મુંબઈ મુકામે થઈ હતી. ક્યાં થઈ હતી ભાઈ? મુંબઈ મુકામે આર્ય સમાજની સ્થાપના થઈ હતી. વાલા મિત્રો, આ આર્ય સમાજની સ્થાપના કરનાર કોણ હતા? તો એ પણ દયાનંદ સરસ્વતીજી હતા. કોણ હતા ભાઈ? દયાનંદ સરસ્વતીજી જ શેની સ્થાપના કરી હતી ભાઈ? આર્ય સમાજની સ્થાપના કરી હતી. કઈ જગ્યાએ? તો મુંબઈ મુકામે ભાઈ આર્ય સમાજની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો 1875માં. ક્યારે કરી હતી ભાઈ? 1875માં ભાઈ દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. ત્યારબાદ મિત્રો, વેદો તરફ પાછા ફરો અથવા વેદો તરફ પાછા વળો, આવું સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું? તો એ પણ દયાનંદ સરસ્વતીજી દ્વારા જ હતી ભાઈ. દયાનંદ સરસ્વતી દ્વારા વેદો તરફ પાછા ફરોનું સૂત્ર આપવામાં આવ્યું હતું. સત્યાર્થ પ્રકાશ. મિત્રો, સત્યાર્થ પ્રકાશ પુસ્તક છે. આ કોનું પુસ્તક છે? તો દયાનંદ સરસ્વતીજીનું જ આ પુસ્તક છે ભાઈ. સત્યાર્થ પ્રકાશ એનું નામ છે ભાઈ. શુદ્ધિ ચળવળ. ભાઈ, શુદ્ધિ ચળવળના પ્રણેતાનું નામ પૂછ્યું. તો ભાઈ, શુદ્ધિ ચળવળના પ્રણેતાનું નામ હોય તો એ છે દયાનંદ સરસ્વતીજી. મિત્રો, દયાનંદ સરસ્વતીજી વિશે ઘણી યાદ રાખવા જેવી બાબતો. એમનું મૂળ નામ મૂળશંકર, આર્ય સમાજના સ્થાપક, વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું, સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લખ્યું, શુદ્ધિ ચળવળના પ્રણેતા પણ દયાનંદ સરસ્વતીજી જ છે ભાઈ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. રામકૃષ્ણ મિશનના સ્થાપકનું નામ. રામકૃષ્ણ મિશનના સ્થાપકનું નામ સ્વામી વિવેકાનંદભાઈ. રામકૃષ્ણ મિશનની સ્થાપના પછી કોણે કરી? તો સ્વામી વિવેકાનંદજી દ્વારા. સ્વામી વિવેકાનંદજી દ્વારા ભાઈ શેની? રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી. સ્વામી વિવેકાનંદજીનું મૂળ નામ પૂછાય તો નરેન્દ્રનાથ દત્ત. ભાઈ, નરેન્દ્રનાથ દત્ત, ખાસ યાદ રાખજો ભાઈ. સ્વામી વિવેકાનંદજીનું મૂળ નામ પૂછાય તો નરેન્દ્રનાથ દત્ત છે. સ્વામી વિવેકાનંદનો જન્મ. ભાઈ, સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? તો 12 જાન્યુઆરી 1863માં થયો હતો. ક્યારે થયો હતો? 1863માં. અને ક્યાં? કોલકાતા ખાતે થયો હતો ભાઈ. કોલકાતા ખાતે ભાઈ સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. 12 જાન્યુઆરીને મિત્રો તમે યુવા દિવસ તરીકે ઉજવો છો, બરાબર ને? 12 જાન્યુઆરી એટલે યુવા દિવસ. તો એ યુવા દિવસ શું કામ ઉજવાય છે? સ્વામી વિવેકાનંદજીના માનમાં, ખાસ યાદ રાખજો. 1893માં શિકાગોમાં ભરાયેલી સર્વધર્મ સંમેલનમાં ભાગ લેનાર કોણ હતા? તો ભાઈ, 1893માં શિકાગોમાં જે સર્વધર્મ સંમેલન થયું એમાં ભાગ લેનાર સ્વામી વિવેકાનંદજી હતા ભાઈ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આવું કોણે કીધું? સ્વામી વિવેકાનંદજી દ્વારા કહેવામાં આવેલી વાત છે ભાઈ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તોફાની હિન્દુ. તોફાની હિન્દુ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સ્વામી વિવેકાનંદજીને ભાઈ તોફાની હિન્દુના નામથી ઓળખવામાં આવે છે. મહર્ષિ અરવિંદનો આશ્રમ ક્યાં આવેલો છે? તો પુડુચેરી.
મહર્ષિ અરવિંદનો આશ્રમ ક્યાં આવેલો છે? ભાઈ પુડુચેરી ખાતે. ભાઈ પુડુચેરી અથવા પોંડેચેરી તરીકે તમે જેને ઓળખાવો છો એ પુડુચેરી ખાતે ભાઈ શું આવેલું છે? તો મહર્ષિ અરવિંદનો આશ્રમ આવેલું છે. વાલા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઈબ કરકે રખીએ. ઓકે, ચાલો આગળ વધીએ. ભાઈ શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિએ ક્યાં સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું છે? મિત્રો, સંપૂર્ણ ધોરણ 12 અને ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝ છે, એમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં પણ આ સ્વાધ્યાયના પ્રશ્નો છે. ભાઈ શિરોમણી ગુરુ દ્વારા પ્રબંધક સમિતિએ ક્યાં સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું? તો શીખ સમાજમાં ભાઈ સુધારણા માટેની આ એક મહત્વની સમિતિ કહી શકાય. ભાઈ ખાસ યાદ રાખવી, થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં એટલે કે ભારતમાં આવીને કોણે ઉપાડી લીધું હતું? તો ભાઈ એની બેસન્ટ, બરાબર, શ્રીમતી એની બેસન્ટે થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં એટલે કે ભારતમાં આવીને શું કરી લીધું હતું? તો ઉપાડી લીધું હતું. અડિયાર ખાતે ભાઈ આ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક પણ આવેલું છે, ખાસ યાદ રાખજો, અડિયાર ખાતે. ત્યારબાદ મિત્રો, સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? તો ભાઈ સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો છે ને ભાઈ, એ વિલિયમ બેન્ટિકે ઘડ્યો હતો. કોણે ઘડ્યો હતો ભાઈ? સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો એક ખાસ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. અને એ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? તો વિલિયમ બેન્ટિક દ્વારા ભાઈ પસાર કરવામાં આવ્યો હતો. ભાઈ ખાસ યાદ રાખજો, રાજા રામમોહન રાયના પ્રયત્નોથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ભાઈ પસાર કરવામાં આવ્યો હતો. સર્વપ્રથમ સમાચાર પત્ર શરૂ કરનાર તો જેમ્સ ઓગસ્ટસ હિકી, બરાબર. સર્વપ્રથમ ભાઈ સમાચાર પત્ર કોઈએ શરૂ કર્યું હોય તો આ વ્યક્તિ હતા ભાઈ, બરાબર, જેમ્સ ઓગસ્ટસ હિકી, બરાબર, એમના દ્વારા કરવામાં આવેલું છે. એનું નામ એટલે કે સર્વપ્રથમ જે સમાચાર પત્ર આવ્યું એનું નામ પૂછાય તો બેંગોલ ગેઝેટ. શું નામ છે એનું ભાઈ? બેંગોલ ગેઝેટ એ સર્વપ્રથમ સમાચાર પત્રનું ભાઈ નામ કહી શકાય છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ ભાઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી ભાઈ. હવે થોડીક એની ચર્ચા કરી લઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરનાર તો એ ઓ વ્યુમ, બરાબર, એ ઓ વ્યુમ દ્વારા ભાઈ આ ખાસ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં એમનો ફાળો મહત્ત્વનો છે. અંગ્રેજ હતા ભાઈ, નિવૃત્ત અધિકારી હતા ભાઈ, બરાબર, અને એમના પ્રયત્નોથી ભાઈ આ બધાને એક કરવા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું? તો ગોવાળિયા ટેન્ક ખાતે. હવે આ ગોવાળિયા ટેન્ક ક્યાં આવેલું છે? તો સર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય મુંબઈ, બરાબર, સર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય મુંબઈ ખાતેથી ભાઈ આ ખાસ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ભાઈ પ્રથમ અધિવેશન ભરાણું અને ત્યાં જ એની સ્થાપના માટેનો ખરડો પણ પસાર કરવામાં આવ્યો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ બન્યા? તો ભાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ બનવાનો કોઈને શ્રેય જાય તો એ છે વ્યોમેશચંદ્ર બેનર્જીને ભાઈ રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ બન્યા હતા. લોકમાન્ય તિલકનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો ભાઈ, મહારાષ્ટ્રમાં. ક્યાં? મહારાષ્ટ્રમાં રત્નાગીરી ખાતે ભાઈ. રત્નાગીરીની તમને ખબર છે ભાઈ કેરીઓ પ્રખ્યાત છે. તો લોકમાન્ય તિલકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે તેવીસ જુલાઈ 1856ના રોજ થયો હતો, ખાસ યાદ રાખજો ભાઈ. ત્યારબાદ ગણપતિ અને શિવાજી
મહારાજાના જે ઉત્સવો છે એ ઉજવવાનું શરૂઆત કરનાર કોણ હતા? તો લોકમાન્ય તિલકના કહેવાથી જ લોકોને ભેગા કરવા માટે ગણપતિજીનો ઉત્સવ અને શિવાજી મહારાજનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ હતી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ, આવું કોણે કહ્યું? તો લોકમાન્ય તિલકના આ શબ્દો છે. વાલા મિત્રો, વિડીયો ગમો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો.